આપ જોઈ રહ્યા છો મારું મંતવ્ય અને હું છું ખુશાલી. આજે વાત કરીશું એવી વ્યક્તિની અને સાથે જ એવા લોકોની કે જેમને વારે ઘડીએ અને તમામ જગ્યા ઉપર યોજનાઓનો લાભની જરૂર પડતી હોય છે. ગરીબો માટે ખાસ મા કાર્ડ યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી, પણ શું આ જે યોજના છે તે લોકોને ફળીભૂત થઈ છે ખરી? કારણ કે એક તરફ રોગોનું ઘર, બીજી તરફ લોકો માટે કરાયેલી યોજનાઓને અમલ મૂકવાની વાત, અને સાથે જ જ્યારે આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તો આ જે યોજનાઓ છે તેનો લાભ કેટલો ગરીબો સુધી પહોંચે છે તે એક મોટો સવાલ છે. કારણ કે મા અમૃતમ યોજનાની વાત કરવામાં આવે તો તેમાં જે મા કાર્ડ છે તેમાં 17 હોસ્પિટલોમાંથી તમામ જે ગરીબ દર્દીઓ છે તેમની પાસેથી વસૂલી કરવામાં આવે છે. શા માટે તે એક મોટો સવાલ છે? કારણ કે આ યોજના હેઠળ તમામ જે ગરીબો છે તે લોકોને સારી હોસ્પિટલમાં વગર પૈસે ઇલાજ મળે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, પણ ક્યાંક તેનું સરિયામ ઉલ્લંઘન થતું હોય તેવી વાત પણ સામે આવી છે અને તમામ જે જગ્યા છે તેની પરથી મંતવ્ય મંગાવવામાં આવ્યા છે. અમદાવાદની જનતાનું આ વિષય પર શું માનવું છે તે વિશે પણ મંતવ્ય જાણી લઈશું. ગરીબ અને મધ્યમ વર્ગીય જે લોકો છે તેને સરળ રીતે અને સારી જે સારવાર છે તે મળી રહે તે હેતુથી સરકાર દ્વારા મા કાર્ડનું જે શરૂઆત છે તે કરવામાં આવી હતી. પરંતુ મા કાર્ડની અંદર જે પ્રાઇવેટ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દર્દીઓને બેફામ લૂંટવાની જે હાલ જે ચાલ છે તે ચાલવામાં આવી હતી અને તેને લઈને હવે જે સરકાર છે તે એક્શન મોડમાં આવી અને તમામે પ્રાઇવેટ હોસ્પિટલો છે કે જે આ રીતે દર્દીઓને લૂંટી રહી હતી તેની સામે કડક વલણ અપનાવ્યું છે અને દર્દીઓને તેમના પૈસા જે છે તે પરત કર્યા છે. ત્યારે આ અંગે અમદાવાદીઓનું શું કહેવું છે તે માની આપણે જાણીશું. શું કહેશો? જે રીતે 17 જેટલી હોસ્પિટલોએ મા કાર્ડનો સ્વીકાર ન કર્યો અને દર્દીઓ પાસેથી પૈસા વસૂલ્યા છે મા કાર્ડ હોવા છતાં પણ, કેટલી બેદરકારી કહેવાય? ખરેખર બેદરકારી જ કહેવાય. નરેન્દ્રભાઈ મોદી તો સારું કામ કરવા જાય છે, પણ અમુક માણસોનું એવું છે, ડૉક્ટરો બી સમજતા નથી કે ભાઈ આ મા કાર્ડ લઈને આવ્યા છે તો એમની પાસેથી આવી રીતે પૈસા ના લૂંટાય, પણ ખરેખર લૂંટી લે છે. અને ગવર્મેન્ટ હોસ્પિટલ જેવી છે, સિવિલ જેવી છે, હવે સિવિલમાં તમે લઈને જાઓ કાર્ડ તો ત્યાં તમને માફ બધી મળી જાય છે, પણ પ્રાઇવેટ હોસ્પિટલોવાળા તો પૈસા લૂંટી જ લે છે. તો ગરીબ પ્રજાને બિચારાને કરવું શું? મા કાર્ડ હોય આપણે એવી લાલચો એમને આપીએ કે ભાઈ તમે મા કાર્ડ કઢાવો એમાં તમને ફ્રી થઈ જશે, ફ્રી થઈ જશે, પણ કશું ફ્રી મળતું નથી, બધા પૈસા લૂંટી લે છે. તો ગરીબ માણસો બિચારા જાય ક્યાં? આવે પૈસાદાર માણસ તો એમ સમજી લે કે ચલો વાંધો નહીં આપી દઈશું પૈસા, પણ આ ગરીબ માણસોને લઈને જે આપણે મા કાર્ડ કઢાવ્યા છે એ લોકોની બીજું આવી પરિસ્થિતિ થાય તો એ લોકો બિચારા શું કરવાના? એ કાર્ડનો શું કામ, શું ઉપયોગ એમનું આવે આવી રીતે પૈસા લૂંટવાનું કામ કરે તો? તો ખરેખર આવું ના થવું જોઈએ મારા મંતવ્ય મુજબ. શું કહેશો? ખાસ કરીને અમદાવાદની જે નામાંકિત હોસ્પિટલો છે, પછી તે શેલ્બી હોય, સ્ટર્લિંગ હોય, સાલ હોય, કોઈ પણ હોસ્પિટલ હોય, તમામ હોસ્પિટલોએ આ રીતે જે વલણ છે, ખરાબ વલણ, તે દર્દીઓ સમક્ષ વર્તાવ્યું હતું. શું કહેશો? આમાં તો એવું છે કે એજ્યુકેટેડ જે વર્ગ છે એ લોકો ના ભણેલા વર્ગને જો આવો ઉપયોગ કરે તો પછી એજ્યુકેશનનું શું પેલું રહે? એટલે મારા હિસાબે કે જે એજ્યુકેશન એજ્યુકેટેડ વર્ગ છે એ લોકોએ આ વસ્તુનો દુરુપયોગ ન કરવો જોઈએ અને જે જેમના માટે આ સ્કીમ બહાર પડી છે એ લોકોને એને પૂરેપૂરો ફાયદો આપવો જોઈએ. આપણી સાથે અન્ય પણ મહિલાઓ અને જે પુરુષો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું. અંકલ, જે રીતે પ્રાઇવેટ હોસ્પિટલો મનમાની ચલાવી રહી છે, માકડ હોવા છતાં પણ બેફામ પૈસા વસૂલી રહી છે, પરંતુ સરકારે પણ ક્યાંક ને ક્યાંક આવી હોસ્પિટલો સામે કડક વલણ અપનાવીને દર્દીઓને પૈસા છે તે પરત કર્યા છે, પરંતુ આગામી ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને તેની શું ખાતરી? શું કહેશો? બસ જે માકડ કાઢવામાં આવે છે તે માકડની સામે સરકારે તો સ્કીમ સારી કાઢી છે, પણ આ પ્રાઇવેટ હોસ્પિટલોને જે બધા પૈસા લઈ લે છે કે પેશન્ટ પાસેથી પણ લે છે અને સરકાર પાસેથી પણ લેતા હશે, તો હવે પેશન્ટને કંઈક પાછા આપે જેવું સાંભળવામાં આવ્યું છે. હવે જો ખરેખર પાછા આપતા હોય તો સારી વસ્તુ છે અને સરકારે આ બાબતમાં પૂરી ચોકસાઈ કરવી જોઈએ કે ખરેખર પૈસા હોસ્પિટલ જ લઈ જાય છે કે પેશન્ટને ફાયદો થાય છે. શું કહેશો? અમદાવાદની નામાંકિત હોસ્પિટલો છે, 15 જેટલી હોસ્પિટલો છે, તેને આ ગેરવર્તણૂક છે તે દર્દીઓ સાથે કર્યું છે. એના માટે જે બી હોસ્પિટલ હોય એને એકચ્યુઅલી એ વખત જે બી કાર્ડ એ કીધેલું જ હોય, કાર્ડ ચાલતું જ હોય તો બી કાર્ડના પ્રમાણે જ પૈસા લેવાના આવતા જ નથી. તો કાર્ડ શું લેવા મતલબ શું? કાર્ડનું તો કાર્ડ જે રીતનું કાર્ડ છે તો એ કાર્ડથી પૈસા લેવાનું વસૂલત મતલબ શું? તો ભાઈ કાર્ડ બનાવવાનો મિનિમ શું? તો જો કાર્ડ બનાવ્યું છે એના માટે તો પછી પૈસા કોઈ બી હોસ્પિટલ આટલી નામ જીને આપી છે તો લોકો ત્યાં પેશન્ટ શાના માટે જાય છે કે કાર્ડ ચાલતું હોય?
એ ટૂંક અંદર દવાખાના મેડિકલમાં દવામાં એમાં ખર્ચો બધું પૂરો કરે. તો શું લાગે છે આપને હવે સરકારે કેવા પગલાં લેવા જોઈએ? જે બી માણસ આ જે બી હોસ્પિટલ હોય એને આ કાર્ડ માટે ચાલતું હોય તો એનું જે બી થતું હોય ટ્રીટમેન્ટ એ કાર્ડનો ઉપયોગ જે વ્યવસ્થિત રીતે બતાવવો જોઈએ. શું કહેશો જે રીતે અત્યારે આ બેદરકારી સામે આવી રહી છે, પ્રાઇવેટ હોસ્પિટલો મનમાની ચલાવી રહી છે, શું કહેશો? ઇનફેક્ટ મારા ભાઈનું એક્સપિરિયન્સ હતું, પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં જઈએ તો દે ડોન્ટ ઇવન, મતલબ ઇવન તો સાથે જ કામ કરતા હોય છે, મહાકાર્ડની એક્સેપ્ટન્સ હોય થતાં પણ એક્સેપ્ટ નથી કરતા ઘણી વખત. એન્ડ ઇવન એક નોર્મલ મહાકાર્ડ કાઢવા માટે હવે હૃદયનું ઓપરેશન ખાસું મોટું આવે, ફોર દેટ તમે ટાઈમ વેસ્ટ ન કરી શકો. અને જે માણસ ખેતીવાડીના સ્ટેટસથી આવતું હોય એના માટે 5 લાખ 15 લાખ રૂપિયા કાઢવા એટલે બહુ મોટી વાત છે. એ લોકોને જ્યારે મહાકાર્ડની જે સખ્ત જરૂરત હોય જે ટાઈમ પર, એ ટાઈમ પર એ લોકો એટલું મિસબિહેવ કરે છે, મતલબ સરખા જવાબ નથી આપતા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં, જેના લીધે શું થાય છે કે જ્યારે જરૂરત હોય કે સપોઝ 2-3 અઠવાડિયામાં ઓપરેશન કરવાનું હોય અને ત્યાં સુધી મહાકાર્ડ ના આવે તો એની એક્સેપ્ટન્સ જ નથી રહેતી. તો એના લીધે ઘણી વખત મારા ભાઈને પ્રોબ્લેમ જોયા છે મેં. દેટ ઇઝ અનધર થિંગ કે હા, સિવિલ હોસ્પિટલ જે છે અમદાવાદની એમાં ઘણી સારી રીતના એ લોકો એક્સેપ્ટ કરે છે અને બિહેવ કરે છે, બટ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં બહુ જ વધારે પડતો પ્રોબ્લેમ થાય છે. મતલબ રિલાય જ ના કહી શકો તમે પ્રાઇવેટ હોસ્પિટલ્સ ઉપર અગર તમે આ કન્ડિશન્સ માટે જતા હોય કે મહાકાર્ડ માટે, તો કોઈ વેલ્યુ મળે જ નહીં પછી પબ્લિકને. શું કહેશો જે રીતે આ મહાકાર્ડ છે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના સત્તાધીશો સ્વીકારતા નથી, શું કહેશો, કેવા પગલાં સરકારે લેવા જોઈએ? કડક, હા, એને થોડી કડક વલણ અપનાવવું જોઈએ અને થોડાક સ્ટ્રોંગ પગલાં લેવા જોઈએ આ બધી હોસ્પિટલો અગેન્સ્ટ, કે થોડુંક જેને જરૂર છે જે લોકોને આ કાર્ડની એ લોકો સરખી રીતે એનો ઉપયોગ કરી શકે અને એ લોકોને કામમાં પણ આવે અને આગળ જે લોકોને જરૂર હોય એ પ્રમાણે કરી શકે. આપણી સાથે મહિલા પણ છે અન્ય, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો જે રીતે આ સમગ્ર ઘટનાઓ સામે આવી રહી છે, જે રીતે વિધાનસભા સત્રમાં આ રીતે પ્રશ્નોત્તરી દરમિયાનની જાણ થઈ છે, પરંતુ સરકારને કઈ રીતે હવે આગામી દિવસોમાં પગલાં લેવા જોઈએ? સરકાર જે પણ કોઈ સ્કીમ મૂકે એ જેને જે માણસોને અનુલક્ષીને મોકલતી હોય એ લોકોને બરાબર એ લોકોએ સમજણ પાડવી જોઈએ કે તમારું આ કાર્ડ છે એમાં તમને આટલો ફાયદો થશે, આ હોસ્પિટલોમાં છે. એ હોસ્પિટલોવાળાને પણ મેં કહેવું છે કે આ પરિસ્થિતિ છે, જે માણસે ફાયદો કરવાનો એને કરો, તમે અપ લેવલના માર્જિન જરૂર જ નથી. એ માણસો પણ એનું કાર્ડ લઈ અને એની સિસ્ટમને બગાડે છે એ ન હોવું જોઈએ. બીજું, દરેકે દરેક વ્યક્તિ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય કે સરકારીમાં જાય અને જે મોટા માણસોને ટ્રીટમેન્ટ મળે છે એ જ પ્રેમભાવથી એને ટ્રીટમેન્ટ મળવી જોઈએ. એનો અનાદર કરી અને તમે એને 10 વાર ધક્કા ખવડાવો અને મોટા માણસે તમે ગાડીમાં આવ્યો છે એટલે કે ભાઈ એક જ વારે એનું કામ પતાવી દો, એ સિસ્ટમ બહુ જ ખરાબ છે. અને આ સિસ્ટમમાં પણ એવું સાંભળ્યું છે કે ઘણાએ પૈસા ઊભા કરી દીધા છે, જે 1 વર્ષમાં ઓપરેશન થવા જોઈએ એ 2 મહિનામાં થઈ ગયા છે. તો આટલો 1 વર્ષનો 365 દિવસનો ટાઈમ તમને 2 મહિનામાં કઈ રીતે મળી ગયો કે તમે આટલા બધા ઓપરેશનો કરી દીધા? એટલે એ પણ સિસ્ટમમાં બહુ મોટી ખામી અમે જોઈ છે, અમે સાંભળી છે, અનુભવ્યું નથી પણ સાંભળી છે કે બધાને આ બહુ જ તકલીફ પડી રહી છે. તો ગવર્મેન્ટે જે પ્રાઇવેટ હોસ્પિટલોને આની અંદર એડ કરી છે એ લોકોને નીતિ નિયમો બરાબરને અનુસરે એવું તેમણે રાખવું જ જોઈએ, કે પૈસાદાર વર્ગ હોય, મીડિયમ વર્ગ હોય કે ગરીબ ઝૂંપડપટ્ટીનો માણસ હોય, બધાને સરખી જ સગવડ આપે તો જ માણસો ખુશ થશે અને માણસો બીજાને કહેશે તો એ લોકોને ખબર પડશે કે ભાઈ આવી સ્કીમ છે. નહીતર સરકાર ગમે તેટલી સ્કીમો લાવશે કોઈને ખબર નહીં પડે તો એનો દુરુપયોગ જ થશે. એટલે આ દુરુપયોગ તો અટકાવવો જ જોઈએ અને એ પણ જે ભણેલા ગણેલા માણસો છે એ લોકોએ સમજવાની જરૂર છે કે જેને જરૂર છે આ સ્કીમની એને આપો ને, જેની જરૂર નથી એ પણ આનો ફાયદો ઉઠાવે છે એવું ન હોવું જોઈએ. શું કે માનવું છે આપનું કે આગામી દિવસોમાં હવે સરકારે કેવા પ્રકારના નવા નિયમો બનાવવા જોઈએ કે જેના કારણે આ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે પોતાની મનમાની ન ચલાવે? પ્રાઇવેટ હોસ્પિટલોમાં તો જે એક તો પહેલેથી જ પૂછી લે છે ભાઈ મેડિક્લેમ છે, બરાબર છે, એટલે મેડિક્લેમ હોય એટલે 50,000નો ખર્ચો 5 લાખ સુધી પહોંચાડે છે. બધા પ્રોફેશનલ થઈ ગયા છે પણ એમાં પણ થોડી નીતિ નિયમો હોવા જોઈએ કે ભાઈ ડાયાબિટીક પેશન્ટ છે એને પગની તકલીફ છે એને આ ઓપરેશન કરાવવાનું છે તો આટલો જ ખર્ચો થાય. જે 50,000ના ખર્ચામાં 5 લાખ તમે આપી દો છો એટલે સરવાળે તો બધું ગોળ ફરીને ગવર્મેન્ટના માથે જ આવતું હોય છે. ગવર્મેન્ટે તો ડોક્ટરોને બધાને ચૂકવવા જ પડે છે અને બધા આપણા બધાના જ પૈસા જે ટેક્સ ભરીએ છીએ ને એમાંથી જ બધા પૈસા જતા હોય છે. એટલે એ આખી સિસ્ટમ જ સુધારવાની જરૂર છે. દરેક હોસ્પિટલને ખબર હોવી જ જોઈએ કે આ ઓપરેશન આટલામાં થતું હોય છે તો એના વધારે પૈસા ન લેવાય, એ પછી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય બધાને સરખી રીતે રહેવું જોઈએ.
તો જે રીતે લોકોના મંતવ્ય જાણ્યા, ખાસ કરીને ગરીબ હોય, મધ્યમ વર્ગીય હોય કે અમીર હોય, દરેકને એક સરખી જે સુવિધા છે, સારવાર છે તે આપવી જોઈએ. અને ખાસ કરીને જે પ્રાઇવેટ હોસ્પિટલની મનમાની જે છે તે છાશવારે સામે આવતી હોય છે, માં કાર્ડ હોય કે અન્ય કોઈ પણ કાર્ડ હોય સ્વીકારવામાં ક્યાંક ને ક્યાંક તે લોકો જે પોતાની મનમાની છે તે દાખવતા હોય છે, ત્યારે આગામી દિવસોમાં આવી કોઈ પણ જે સ્થિતિ છે તે ન સર્જાય તે માટે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં જે છે તે લેવા જોઈએ અને નવા નિયમો છે તે પણ બનાવવા જોઈએ તેવું અમદાવાદવાસીઓનું માનવું છે. કેમેરા પર્સન સચિન લાખે સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રોકાઈશું એક વિરામ માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વેલકમ બેક. તો આપે સાંભળ્યું કે અમદાવાદની જનતા શું કરી છે, કારણ કે એક તરફ ગરીબો માટે આ ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે બીજી તરફ સરકાર જ આ યોજનાને ક્યાંક ગોળીને પી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ ગંભીર બીમારીમાં શ્રેષ્ઠ સારવાર નજીકની જ હોસ્પિટલમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે મા યોજનાનો વ્યાપ વધાર્યો છે અને સુપર સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલ્સને પણ આ યોજનામાં આવરી લીધી છે. આ યોજનાના લાભાર્થીઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવતી હોવાથી અને લાભાર્થીએ એક પણ રૂપિયો ચૂકવવાનો થતો નથી હોવા છતાં અમદાવાદની 17 ખાનગી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલે દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલ્યાનું સરકારે પણ વિધાનસભામાં સ્વીકાર્યું છે. જોકે અલગ અલગ વાતો અત્યારે હાલ સામે આવી રહી છે અને જે ઇમરાન ખેડાવાલા છે તેમણે પણ આ વાત કહી હતી કે હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલવામાં આવે છે તેની સામે કડક પગલાં પણ જરૂરી છે. જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે તમામ 17 હોસ્પિટલ્સે દર્દીઓ પાસેથી લીધેલા રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે. તકલીફો પણ છતાંય જે દર્દીઓ છે તેમને પડી રહી છે. સરકારી હોસ્પિટલમાં સુવિધા મળે છે તે વાત સારી છે, પણ જે ખાનગી અને સુપર સ્પેશિયાલિટી જે હોસ્પિટલો છે તેમાં જે દવા મળવી જોઈએ, ઈલાજ થવો જોઈએ તેની સામે રૂપિયાની વસૂલી કરવામાં આવે છે. માં કાર્ડ હોવા છતાં પણ તેઓને સુવિધાઓ અને સારવાર મળતી નથી અને કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી બની જાય છે. અને એવા પણ ક્યાંક સમાચાર મળી રહ્યા છે કે 6 હોસ્પિટલ્સના લાયસન્સ સસ્પેન્ડ કરીને મા યોજનામાંથી બરતરફ પણ કરાયા છે, જ્યારે 11ને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને લાયસન્સ સસ્પેન્ડ કરાયા બાદ હોસ્પિટલ્સે માફીનામું આપતા તેમની ફરી અવકૃત્ય નહીં કરે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે અને દર્દીઓની સુવિધા માટે લાયસન્સ પૂર્વવત પણ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલ દ્વારા ખોટી રીતે પૈસા વસૂલવામાં આવે છે. તમામ જે હોસ્પિટલ્સ છે તે પણ આપને જણાવીએ, કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ, બોડી લાઈન હોસ્પિટલ, પારેખ હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ, શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ જે નરોડામાં આવેલી છે, સ્ટાર હોસ્પિટલ, નારાયણ રુદ્યાલયા હોસ્પિટલ, જીસીએસ મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જિકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, એસસીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, લાઇફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલિક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને સાલ હોસ્પિટલ. આ જે હોસ્પિટલ્સ છે તેઓએ ખોટી રીતે પૈસાની વસૂલી કરી છે. માં કાર્ડ હોવા છતાં પણ તેમને પૈસા ભરવા પડે છે. શા માટે? તો આ કાર્ડ કોઈ વ્યક્તિ આ યોજનામાં પડે, કારણ કે જો યોજનામાં ગયા પછી પણ સુવિધાઓ મળતી નથી, સારવાર મળતી નથી અને તેની સામે પૈસા પણ આપવા પડે છે તો આ પણ યોજના શું કામની, તેવા પણ અત્યારે હાલ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. એક તરફ રાજ્ય સરકારની આ યોજના છે, દર્દીઓને મળવાપાત્ર જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી, તેની સામે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યોજનાથી પ્રજા પણ પરેશાન થઈ છે અને આ યોજનાનો એક તરફ સરકારે વ્યાપ પણ વધાર્યો છે તેની સામે ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, કારણ કે હોસ્પિટલ દ્વારા ખોટી રીતે પૈસાની વસૂલી કરવામાં આવે છે, તેનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જો કે સરકારે પણ વિધાનસભામાં સ્વીકાર્યું છે અને
17 હોસ્પિટલ્સ જેના નામ આપને સમક્ષ મૂકવામાં આવ્યા, તેમણે પૈસા પણ વસૂલ્યા છે, સાથે સરકાર તરફથી તેઓ પણ કહેવામાં આવ્યું છે કે આજે 17 હોસ્પિટલે પૈસા વસૂલ્યા છે, તેઓએ તમામ જે પૈસા જેની પાસેથી લીધા હતા તેઓને પરત કરવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. પણ જો કે જ્યાં કાયદા હોય ત્યાં કાયદા તોડનાર લોકો પણ હોય છે, તેનો ખોટો ફાયદો ઉપાડનાર લોકો પણ હોય છે. શ્રેમાની 17 હોસ્પિટલ્સ જેઓએ ગરીબ લોકોની ઇલાજમાં છેડા કરવામાં આવે છે, પૈસાની વસૂલી ખોટી રીતે કરવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકારની જે યોજના છે તે યોજના પ્રમાણે કામ નહીં કરીને તે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે દર્દીઓને સરકારે પૈસા પાછા અપાવ્યા છે તેવું નીતિન પટેલે પણ કહ્યું છે. સાથે જ પણ સૌથી મોટો સવાલ કે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓ વિવિધ ગંભીર બીમારીમાં શ્રેષ્ઠ સારવાર નજીકની જ હોસ્પિટલમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે મા યોજનાનો વ્યાપ વધાર્યો છે અને સુપર સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલ્સને પણ આ યોજનામાં આવરી છે. પણ છતાંય આ યોજનાના લાભાર્થીઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવતી હોવાથી અને લાભાર્થીને એક પણ રૂપિયો ચૂકવવાનો થતો નથી, તેમ છતાં અમદાવાદની 17 ખાનગી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલ્સે દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલ્યું હોવાની વાત સામે આવી છે. ક્યાં સુધી પ્રજા પરેશાન થતી રહેશે? કારણ કે એક તરફ જ્યારે ઇલાજનો ખર્ચ રાજ્ય સરકાર આપવાની વાત કરે છે, મા યોજના અમલમાં મૂકે છે, તો આ યોજનાનો મતલબ શું? કારણ કે એક તરફ ઇલાજનો ખર્ચ કાઢી ન શકતા હોય તેમના માટે જ આ યોજના છે. ગરીબ અને મધ્યમ વર્ગ આ યોજનાનો લાભ લઈ શકે, પણ આ યોજનામાં પણ ક્યાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે? 17 જે ખાનગી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે, સેન્ટર્સ છે, તેઓ દ્વારા વસૂલી કરવામાં આવી રહી છે પૈસાની, અને તે પણ ખોટી રીતે. જ્યારે પણ ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે મા કાર્ડ તરફથી, ત્યારે મા કાર્ડમાંથી તેમને 5,000-10,000 તમામ જે નિયત કરાયેલી ડિપોઝિટ હોય છે હોસ્પિટલ દ્વારા, તે દર્દીના સગાવાળા પાસેથી, પરિવારજનો પાસેથી, દર્દી પાસેથી પહેલાં મૂકાવવામાં આવે છે અને ત્યારબાદ દર્દીને સારવાર કરવામાં આવે છે, તેનો ઇલાજ કરવામાં આવે છે. જો કે તે તદ્દન ખોટી વસ્તુ છે. કડક કાર્યવાહીની માંગ ચોક્કસથી પ્રજા કરી રહી છે, કારણ કે કાર્ડ હોવા છતાં પણ લોકો પરેશાનીનો સામનો શા માટે કરે તે લોકો વિચારી રહ્યા છે. 17 હોસ્પિટલ્સ જેણે આ કૃત્ય કર્યું છે તેઓની પાસેથી, દર્દીઓ પાસેથી પણ પૈસા વસૂલવામાં આવી હોવાની વાત સરકારે વિધાનસભામાં સ્વીકારી છે. અને જે હોસ્પિટલ્સ દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલતી હોય તેની સામે કડક પગલાં કરવાની પણ માંગ ક્યાંક કરવામાં આવી રહી છે. જો કે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ જે તમામ 17 હોસ્પિટલ છે તે દર્દીઓ પાસેથી લીધેલા રૂપિયા છે તે પરત અપાવવામાં આવ્યા છે તેવી વાત પણ કરવામાં આવી છે. 6 હોસ્પિટલ્સના લાયસન્સ સસ્પેન્ડ કરીને આ યોજનામાંથી બરતરફ કરાયા હતા, જ્યારે 11ને નોટિસ આપવામાં આવી હતી. લાયસન્સ સસ્પેન્ડ કરાયા બાદ હોસ્પિટલોએ માફીનામું આપતા આવું કૃત્ય નહીં થાય તેવી બાહેધરી પણ ક્યાંક આપી છે. અમદાવાદથી એક કોલર જોડાઈ ચૂક્યા છે, સીધો તેમને સવાલ કરીશું. અજી, શું કહેવું છે આપનું? એક તરફ મા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, બીજી તરફ આજે 17 હોસ્પિટલ્સ જેમ નામે નામ જણાવ્યા તે તમામ લોકો પાસેથી ક્યાંક પૈસાની વસૂલી કરી રહ્યા છે, તો આ યોજનાનો મતલબ શું? શું કહેવું છે આપનું? મને હસમુખ રાજપૂત છે જી. અને આ 17 હોસ્પિટલો અમદાવાદમાં પકડી હશે, રાજકોટ, વડોદરા, પાટણ, જે બીજા જિલ્લાઓ છે રાજ્યો, એમાં પણ પકડી હશે આપણા બીજા શહેરોમાં જી. એની તપાસ થઈ નથી. હવે જે 17 હોસ્પિટલો પૈસા લીધા આપણે ગ્રાહકો પાસેથી અને સરકાર પાસેથી, આ તો ફોજદારી ગુનો બને છે. સરકારે ફોજદારી કેસ કરવો જોઈએ. જી જી. સરકારે માત્ર નોટિસ પાડી, માત્ર નોટિસ આપી. હલો જી જી, જણાવો. સરકારે માત્ર નોટિસ આપીને સાથ બેસી ના રહેવું જોઈએ. એના માટે અમને ફોજદારી કેસ કરવો જોઈએ. સરકારના પૈસા છે, પ્રજાના પૈસા છે. જી, પણ સરકાર એવું કહી રહી છે કે 6 હોસ્પિટલના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે અને આ યોજનામાંથી બરતરફ કરાયા છે. લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામ નથી પતી જતું. આ રાજ્ય સરકારના પૈસા છે અને રાજ્ય સરકારના પૈસા એ નોટિસ મારી બેસીને રહેવાય જી. અને હોસ્પિટલ જે 11 છે તેઓને નોટિસ અપાઈ છે અને તે લોકોએ બાહેધરી આપી છે કે આવું ફરી વખત કૃત્ય નહીં કરે.
પણ શું રોકાઈ જશે આ વાત ત્યાં? કારણ કે જેટલા નિયમો બને છે, જેટલા કાયદા બને છે, તેની સામે તોડનારાઓની સંખ્યા પણ વધારે જોવા મળે છે. અને બીજું, અમદાવાદ માં આટલી હોસ્પિટલ બની છે, પકડાઈ ગઈ છે, તો રાજકોટ છે, વડોદરા છે, બીજા જે શહેરો છે ગુજરાત રાજ્યના, એમાં પણ આવી જ બનાવ બની હશે, તે તો હજી બની જ નથી. જી જી, એટલે ચોક્કસથી કડક પગલા લેવા જોઈએ, ધ્યાન ધરવું જોઈએ, મિલીભગત ક્યાંય ન ચલાવવી જોઈએ. અને આના માટે પેપરમાં જાહેર આપી જોઈએ કે જો મહાકાર ધરાવતા કોઈ ડોક્ટર ન પડે તો એની એ મહાકાર જે હોય, મહાકાર આયુષ્યમાન કાર્ડ હોય, અને જો એ કોઈ ડોક્ટર ન પડે તો એનો જાહેર નંબર હોવો જોઈએ, હેલ્પલાઇન નંબર હોવો જોઈએ, અને કમિટી હોવી જોઈએ કે 24 કલાકમાં ગમે ત્યારે દર્દી ફોન કરી શકે છે. જી, ચોક્કસી આભાર સમગ્ર વાતચીત કરવા બદલ આપનો. તો એક કોલર જોડાયા હતા અમદાવાદથી, અને તેમણે કીધું હતું કે આજે યોજનાનો વ્યાપ તો કરાયો છે, પણ સાથે જ ભ્રષ્ટાચારમાં પણ વધારો થઈ રહ્યો છે. દર્દીઓને જે સુવિધા મળવી જોઈએ તે મળે છે, પણ સાથે જ તેની સામે ઉઘરાણી પણ એટલી જ કરવામાં આવે છે. ખોટી રીતે પૈસાની વસૂલ કરવામાં આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓ વિવિધ ગંભીર બીમારીમાંથી શ્રેષ્ઠ સારવાર લઈ શકે તે માટે ખાનગીમાં રોકાય છે, પણ તેમને મળતી નથી. વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. શું કહેવું છે? યોજના તો અમલમાં મુકાય છે, સાથે પ્રજા પણ પરેશાન થાય છે. રાજ્ય સરકારની આ યોજના છે અને હોસ્પિટલ્સ ખોટી રીતે પૈસા વસૂલે છે, આપનું મંતવ્ય. મેડમ, હું સંદીપભાઈ બોલું છું. જી, એસજી હોસ્પિટલ ની અંદર એનું નામ આવેલું છે ઓલરેડી, તદ ઉપરાંત આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેટલી કઈ છે એની અંદર સરકારે જે કઈ આ યોજનાઓ લાગુ કરી છે, એના સિવાય ઇન્સ્યોરન્સ કંપની પણ એના અંદર એટલી જ જોરદાર સંડોવાયેલી છે. આજે જનતા સાથે જયારે આ ક્રૂર વૃત્ય થતું હોય, અને યદી નાયક મુખ્યમંત્રી એમ કહેતા હોય કે અમે બધા દર્દીઓના પૈસા વસૂલીને આપી દીધા, તો એ તો મૂરખ બનાવવાની વાત કરી રહ્યા છે. સૌથી પહેલા આ જેટલા હોસ્પિટલોની ઉપર તબાહી આવી, તો પહેલું કદમ એ જોઈતું હતું કે એના ઉપર તાત્કાલિક એમનું સર્ટિફિકેશન, એમનું લાયસન્સ કેન્સલ કરવાની જરૂરિયાત હતી, અને એમના ઉપર સીલ કરીને એમના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત હતી. આજે કોઈ પણ માનવતાના હત્યા ઉપરથી કોઈ ખોટું કામ કરતું હોય તો હું તમને એક દાખલો આપું. મારા ધર્મપત્ની સાથે જે વ્યવહાર ખોટો થયો અને મારા ધર્મપત્ની ગુજરી ગયા 2016 ની અંદર, ત્યારે ટોક શો થયો હતો દિવ્ય ભાસ્કર ની અંદર, ત્યારે એસજીજી ના ચીફ છે ભરત ગઢવી એમ બોલ્યા હતા કે ભાઈ એક ડોક્ટર બનવા માટે 5 લાખ થી 1 કરોડ રૂપિયા ખર્ચ થાય, તો એના અંદર ખોટી, એના અંદર ઘણી બધી કાર્યવાહીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે મેં એમનો ઓબ્જેક્શન લઈને જવાબ આપેલો કે યદી તમે માનવતાની હત્યા કરો છો તો ડોક્ટર તમે ન બનો, એ હિતાવહ છે. જી જી મેડમ, જી આભાર આપનો જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો લોકો પણ હવે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને સરકાર તરફ ફિટકાર વરસાવી રહ્યા છે. મારું મંતવ્યમાં ત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.